હેલો મારું નામ છે મયુર ચૌહાણ તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે અત્યારે વાત કરવી છે આરાધ્ય ક્લાસીસની જ્યાં બોર્ડ ગુજકેટ જે ડબલ અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે અને આરાધ્ય ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ એ જોડાયેલા છે તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્ય ક્લાસીસ થેન્ક યુ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ માય સાહેબ કૃણાલ સોમાણી યોર મેથ્સ ફેકલ્ટી એટ આરાધ્ય ક્લાસીસ સીટીએમ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ આપણે નિયત સંકલનનો ટોપિક સ્ટાર્ટ કર્યો કે જેની અંદર સરવાળાના લક્ષ્ય એટલે કે વ્યાખ્યાની મદદથી આપણે સંકલન મેળવ્યું હવે હવે આપણે સૂત્રોની મદદથી એટલે કે નોર્મલ જે આપણે સૂત્રો જાણીએ છીએ સૂત્રોની મદદથી સંકલન કરી અને એને લિમિટ આપીશું ઓકે તો એક્સરસાઇઝ સાત પોઈન્ટ નવ આપણે સ્ટાર્ટ કરીએ બહુ જ ઇઝી એક્ઝામ્પલ્સ છે અંદર બધા કે મોટા ભાગના ક્વેશ્ચન્સ કેવા કે જે પાંચ પોઈન્ટ એક પાંચ પોઈન્ટ બે કે પાંચ પોઈન્ટ ત્રણ અથવા તો જેટલી પણ એક્સરસાઇઝ આપણે અનિયત સંકલનના કન્સેપ્ટમાં ક્લિયર કરી એ જ દાખલા એ જ રીતે એને સોલ્વ કરો અને છેલ્લે એમાં લિમિટ આપી દો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે આપણને એનું સોલ્યુશન મળી જશે તો જોઈએ પહેલો એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશન એક્સ પ્લસ વન તો આપણે નોર્મલ જે પેટર્નથી સંકલન કરીએ છીએ તો સંકલન કરીએ એક્સનું થાય એક્સર બાય ટુ વન થશે એક્સ અને માઇનસ વનથી વન નિયમ પ્રમાણે પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ઓકે અપર લિમિટ આપીએ બીજી વસ્તુ કે નિયત સંકલનમાં અચળાંક પ્લસ સી આવશે નહીં કેમ કે નિયત સંકલન છે એટલે એની વેલ્યુઝ આપણને મળે છે ઓકે નવ વન મૂકીએ એટલે વન બાય ટુ પ્લસ વન માઇનસ વન મૂકો માઇનસ વન નો પ્લસ વન બાય ટુ એટલે ફોર બાય ટુ ફોર બાય ટુ એટલે આપણને ફાઈનલ આન્સર મળશે ટુ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એને સોલ્વ કરવાના છે જે નોર્મલ આપણે સંકલન કરી જે રીતે સંકલન કરી અને લિમિટ આપી દઈશું પોઝિટિવ છે લોગ થ્રી પણ લખી શકો એટલે લોગ થ્રી બાય ટુ આપણને આન્સર મળશે કેમકે લોગ બાર લઈ એટલે બાદ બાકી છે તો ભાગાકારમાં આવશે નેક્સ્ટ ઇન્ટિગ્રેશન વન ટુ ટુ

હવે આપણે એને લિમિટ આપી દઈએ પહેલા અપર લિમિટ આપીએ એટલે જો પહેલા કૌંસની અંદર શું થાય બે ની ચાર ઘાત એટલે સોળ બે નો ઘન બે નો ઘન થશે આઠ આઠ પંચા ચાલીસ બેનો વર્ગ ચાર અને ચાર તરી બાર અને નવ દુ અઢાર ઓકે એટલે આપણને આ સીમા એટલે કે જે ઉપલી હદ છે અપર લિમિટ છે એપ્લાય કરી માઇનસ હવે વન મૂકીએ એટલે એકની ચાર ઘાત એક માઇનસ પાંચ ત્રત્યાંશ પ્લસ ત્રણ પ્લસ નવ સાધુ રૂપ આપીએ જુઓ તો બાર અને અઢાર ત્રીસ ત્રીસ અને સોળ એટલે છેતાલીસ છે માઇનસ ચાલીસ ભાગ્યા ત્રણ માઇનસ અહીંયા નવ ને એક દસ ને ત્રણ તેર માઇનસ પાંચ ત્રત્યાંશ બરોબર હવે લસા લઈ લઈએ અને સાદુ આપીએ સળંગ લસા લઈ લઈએ તો જુઓ અહીંયા આગળ લસામાં 46 છે એટલે ત્રણ ગુણાશે બરોબર છ તરી એકસો ને આડત્રીસ અને પાંચ એટલે એકસો ને તેતાલીસ બરોબર એકસો ને તેતાલીસ માંથી આ બે નો સરવાળો એકસો ને આ બે સરવાળો કરો બે ઋણ છે એટલે નવ અને અહીંયા ચાર ને ત્રણ સાત ઓકે એટલે એકસો તેર માંથી સાત જશે એટલે છ બરોબર એટલે કેટલા વધશે ચોસઠ એટલે ફાઇનલ આન્સર આપણને મળશે ચોસઠ ભાગ્યા ત્રણ બીજી વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂક્યા પછી સાદુ રૂપ તમે કોઈ પણ રીતે આપી શકો કોઈ પહેલા લસાલે કોઈ પહેલા બધું સજાતી પદો સાથે લખીને પછી લસાલે લે સાદુરું તમે કોઈપણ રીતે આપો ઓકે ચાલ નેક્સ્ટ સાઈન ટુ એક્સ સ ગુણક છે બે ઓકે સાઈન સંકલન થઈ જાય સાઈન ટુ એક્સનું શું થશે માઇનસ કોસ ટુ એક્સ અને આપણે બે વડે ભાગીશું બરાબર લિમિટ ઝીરો ટુ ફાઈ બાય ફોર બીજું એક વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે અચળને લિમિટ આપવાથી કોઈ ફેર નહીં પડે એટલે આપણે અચળ આપણે પહેલેથી બાર લખી શકીએ એટલે હું અહીંયા આગળ માઇનસ વન બાય ટુ અચળ બાર પહેલેથી લખી શકું

સાઇન જીરો ટુ સાઈન પાય ની વેલ્યુ આપણે જાણીએ છીએ શું થાય સાઈન પાય એક્સઅક્સ પર આવે એટલે જીરો જીરો અપોન ટુ એટલે જીરો સાઇન જીરો શું થશે જીરો એટલે આન્સર મળશે આપણને જીરો ઓકે ટેનએક્સ તો ટેનએક્સ શું સંકલન આપણી પાસે છે લોગ મોડ સેકે આપણે પાય બાય ફોર આપીએ એટલે લોગમોડ સેક પાય બાય ફોર લાસ્ટ તો આ તો જીરો થઈ ગયા તો આપણો જવાબ લોગ રૂટ જવાબ આવે એટલે લોગ રૂટ પણ જવાબ સાચો છે અને હજુ જો એનું સાદુ રૂપ આપવું હોય તો ટુ રેસ્ટ ટુ વન બાય ટુ એટલે આપણે વન બાય ટુ લોગ ટુ પણ લખી શકીએ કારણ ઘાત આગળ આવે એટલે વન બાય ટુ લોક ટુ એટલે કે લોગ રૂટ ટુ અથવા બીજું કે વિદ્યાર્થી મિત્રો આજે જુઓ તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યા છે સિમ્પલ સરળતાથી એનું સંકલન થઈ જાય એવા એટલા માટે છે કે એની સિમ્પલ સરળતાથી સંકલન કરી અને લિમિટ આપવાની પ્રેક્ટિસ માટે આ બધા એક્ઝામ્પલ મૂકેલા છે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર છ વિદ્યાર્થી મિત્રો આગળ જે એક્ઝામ્પલ નંબર છો આપ્યો તો એ સાતમા નંબરનો પ્રશ્ન હતો એટલે આપણે જોઈએ તો સંકલન ઇ રેસ ટુ એક્સ એમાં લિમિટ આપો ફોર ટુ ફાઈવ લિમિટ એપ્લાય કરો ઇ રેસ ટુ ફાઈવ માઇનસ ઇ રેસ ટુ ફોર સાદુ રૂપ હોય તો આમાંથી ઇ ફોર સામાન્ય લઈએ એટલે અહીંયાથી વધશે ઈ માઇનસ વન ઓકે ચાલો નેક્સ્ટ એના પછીનો સાતમો પ્રશ્ન આપણે લાસ્ટ આપણે ગણી લીધો છે કોશેક એક્સ આઠમા નંબરનો પ્રશ્ન સંકલનના સૂત્રો આપણને આવડવા જોઈએ વિદ્યાર્થી મિત્રો કોશેક એક્સ લોગ મોડ કોશેક એક્સ માઇનસ કોટેક્સ તો લોગ મોડ કોશેક એક્સ માઇનસ કોટેક્સ એને લિમિટ આપો પાય બાય સિક્સ થી પાય બાય ફોર પહેલા અપર લિમિટ આપીશું તો લોગ मॉड कॉेक पाई बाय फोर माइनस कोट पाई बाय फोर माइनस लॉग मॉड ओके आ स्टेप अपने अँ आग नीचे माइनस लॉग मॉड कोसेक पाई बाय सिक्स माइनस कोट पाई बाय सिक्स ओके चलो हम अपने वैल्यूज वेल्यूज लॉग मॉड कॉसेक पाई बाय फोर એટલે બાય 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 ફોર ફોર વ્યસ્ત વન 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 રૂટ રૂટ ટુ 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 એટલે એટલે અહીંયા થાય માઇનસ કોટ લોગ મોડ કોસેક કોસેક સિક્સ સિક્સ આન્સર આવશે ટુ માઇનસ કોટ ફાઈવ બાય સિક્સ એટલે કોટ ત્રીસ કોટ ત્રીસ એટલે ટેસ નું વ્યસ્ત ટેન ત્રીસ વન બાય રૂટ થ્રી તો એનો વ્યસ્ત થાય રૂટ થ્રી હવે આપણા જોબ સચો છે લોગ જો આપણે લઈ લઈએ તો લોગ √2 - 1 / 2 - √3 ઓકે તો આપણો આન્સર મળશે ઓકે ચલો નેક્સ્ટ એના પછીનો एग्जांपल નંબર 9 જુઓ 1 / √1 - x² સૂત્ર છે ડાયરેક્ટ કોનું સૂત્ર છે 1 / √1 - x² એટલે કે sin⁻¹ x તો sin⁻¹ x લિમિટ આપી દો 0 થી 1 પેલા અપર લિમિટ આપો સાઇન ઇન વર્ષ વન માઇનસ સાઇન ઇન વર્ષ વન અપોન એ પણ ડાયરેક્ટ સૂત્ર છે ટેન ઇન વર્ષ એક્સ તો ટેન ઇન વર્ષ એક્સ એમાં લિમિટ આપી દો જીરો થી વન એટલે એપ્લાય કરીએ તો ટેન ઇન વર્ષ વન માઇનસ ટેન ઇન વર્ષ થાય એટલે આપણને ફાઇનલ આન્સર મળશે ઓકે ચલો નેક્સ્ટ એના પછીનું પણ સૂત્ર છે એની જગ્યા એ સ્કવેર ની જગ્યાએ જગ્યાએ વન છે એટલે વન લોગ મોડ એક્સ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન અને એને લિમિટ આપીશું અચળાંકને જનરલી લિમિટ આપવાની જરૂર નથી આપણે એને બહાર રાખી શકીએ છીએ અને લિમિટ છે ટુ ટુ થ્રી તો પહેલાં આપણે વન બાય ટુ તો પહેલાં હું ત્રણ લિમિટ આપીશ એટલે લોગ થ્રી માઇનસ વન અપોન થ્રી પ્લસ વન માઇનસ લોગ ટુ માઇનસ વન અપોન ટુ પ્લસ વન ઓકે હવે આપણે એનું સાદુ રૂપ આપી દઈએ વન બાય ટુ એઝ ઇટ ઇઝ લોગ થ્રી માઇનસ વન એટલે ટુ બાય ફોર માઇનસ લોગ વન બાય થ્રી બરોબર ટુ બાય ફોર એટલે વન બાય ટુ થશે પરફેક્ટ સાદુરૂપ આપીએ લોગ આપણે બહાર લઈ લઈએ તો બાદ બાકી વાળી ટર્મ એ ભાગાકારમાં થશે એટલે કંઈક આ રીતે ફોર્મેટ આવશે વન બાય ટુ અપોન વન બાય થ્રી અને નેક્સ્ટ સ્ટેપમાં છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે વન બાય ટુ લોગ થ્રી બાય ટુ ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર બાર ઝીરો ટુ પાઈ બાય ટુ કોસ્ક્વેર એક્સ વિદ્યાર્થી મિત્રો લગભગ મોટા ભાગના દાખલા છે ને રિપીટ થતા હોય લાગશે આગળ પણ આપણે ગણેલા હશે ફક્ત ડિફરન્ટ એટલો છે કે લિમિટ આપણે અહીંયા આપવાની છે કોસ્ક્વેર એક્સ તો આપણે સંકલન એનું જાણીએ છીએ ઝીરો ટુ ફાય બાય ટુ એઝ ઇટ ઇઝ વન પ્લસ પહેલાં તો આપણે એને કોસ્ક્વેરને વન પ્લસ કોસ ટુ એક્સ બાય ટુ લખી શકીએ કેમકે ડાયરેક્ટ કોસ્ક્વેરનું સંકલન નથી સાયન્સ સ્ક્વેર હોય તો વન માઇનસ કોસ ટુ એક્સ ઓકે ચલો હવે પહેલાં તો વન બાય ટુ અચળ આપણે બહાર મોકલી દઈએ અને આપણે સંકલન કરી દઈએ વન બાય ટુ અચળ બાર વનનું સંકલન શું થાય એક્સ કોસ્ટનું સંકલન શું થશે સાઈન ટુ એક્સ અને ડિવાઇડ બાય ટુ લિમિટ આપી દો જીરોથી પાય બાય ટુ હવે વન બાય ટુ એઝ ઇટ ઇઝ પહેલાં આપણે કૌશની અંદર પહેલા પાય બાય ટુ આપીશું તો અહીંયા એક્સ ની જગ્યાએ પાય બાય ટુ સાઈન પાય બાય ટુ ઇન્ટુ ટુ એટલે સાઈન પાય એટલે સાઈન પાય ઝીરો થઈ જશે એટલે આપણે ડાયરેક્ટ વેલ્યુ લખી શકીએ છીએ ઓકે માઇનસ જીરો મૂકો એટલે ઝીરો અને ઝીરો ઇન્ટુ ટુ એટલે ઝીરો સાઈન ઝીરો એટલે ઝીરો ઓકે એટલે પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે લિમિટ આપી અને પછી એની વેલ્યુ સીધી આપણે મૂકી દીધી છે તો વન બાય ટુ ઇન્ટુ પાય બાય ટુ એટલે આન્સર આવશે પાય બાય ફોર ઓકે ચાલ નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ છે જો વિદ્યાર્થી મિત્રો ટુ ટુ થ્રી એક્સ અપોન એક્સ છેદનું વિકલન કરો ટુ એક્સ થાય અંશમાં નથી એટલે બે ગુણો અને બે ભાગી દો એટલે વન બાય ટુ સંકલન ટુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ હવે છેદનું વિકલન ક્યાં છે અંશમાં છે એટલે આન્સર શું આવશે લોગ મોડ છેદ બરોબર હવે અને એને આપણે લિમિટ આપી દઈએ ટુ ટુ થ્રી વન બાય ટુ અચર છે એને આપણે બહાર મૂકી શકીએ છીએ વન બાય ટુ પહેલા આપણે અપર લિમિટ આપો લોગ થ્રી ત્રણનો વર્ગ નવ ને દસ માઇનસ બે નો વર્ગ ચાર ને એક પાંચ એટલે લોક ફાઈવ બરોબર અને હવે આપણે શું કરીશું એમાં લોગ બાર લઈએ એટલે ભાગાકાર થશે એટલે વન બાય ટુ લોગ ટેન એટલે ફાઇનલ આન્સર આવશે વન બાય ટુ લોક ટુ જવાબ સાચો છે અથવા વન બાય ટુ ને ઉપર જવા દો તો લોગ રૂટ ટુ ઓકે એટલે વન બાય ટુ લોક ટુ પણ સાચો છે એક્ઝામ્પલ નંબર ફોર્ટીન જીરો ટુ વન ટુ એક્સ પ્લસ થ્રી અપોન એક્સ પ્લસ અચળાંગ કદાચ સેટ થઈ જાય તો પણ અચળાંક તો જોડે આવશે નહીં કેમ કે આમાંથી ખાલી દસેક્સ મળવાનું છે તો બે ને આપણે અલગ અલગ આપી દઈએ તો જુઓ બરાબર સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ અલગ અલગ આપીએ તો લિમિટ પણ બંનેને અલગ અલગ એપ્લાય થશે જીરો ટુ વન ટુ એક્સઅપન ફાઈવ થાય સેટ કરવા માટે પાંચ વડે ગુ અને પાંચ વડે ભાગીએ છે એટલે વન બાય ફાઈવ જીરો ટુ વન ટેન એક્સ અપોન ફાઈવ એક્સ સ્ક્ર પ્લસ વન ત્રણ અચળ એઝ ઇઝ અહીંયા આપણે સેટ કરીએ તો 1 અપોન એક સ્ક્વેર પ્લસ પ્રકારનું ફોર્મેટ થશે એટલે 5 છે એટલે રૂટ પાંચ એક્સનો સ્ક્વેર પ્લસ વનનો સ્ક્ક્વેર ડી બંને જગ્યાએ હવે સૂત્ર એપ્લાય થઈ જશે તો એપ્લાય કરીએ છેદનું વિકલન અન્સ એટલે અહીં આગળ વન બાય ફાઈવ મોડ છેદ છેદ એટલે પાંચ એક સ્ક્વેર લિમિટ જીરો ટુ વન પ્લસ ત્રણ વન અપોન એટલે વન અપોન એ ટેન ઇન વર્ષ તો એ વન છે પરંતુ સ ગુણક વડે આપણે ભાગીશું તો જુઓ અપોન રૂટ સ ગુણક વડે ભાગ્યા વન અપોન એ એટલે વન ટેન ઇન વર્ષ એક્સ બાય એક્સ એટલે રૂટ ફાઈ એક્સ બાય વન અને એને લિમિટ આપણે એપ્લાય કરીશું ઝીરોથી વન એક્સ વળા પદને તમે લિમિટ એપ્લાય કરશો અચળાંક આપણે બહાર મૂકી શકીએ છીએ હવે જો સાદુ રૂપ આપીએ એટલે વન બાય ફાઈવ લોગ વન મૂકો એટલે વન સ્ક્વેર વન એટલે ફાઈવ પ્લસ વન એટલે લોગ સિક્સ માઇનસ લોગ વન જીરો મૂકો એટલે જીરો પ્લસ વન એટલે લોગ વન પ્લસ થ્રી અપોન રૂટ ફાઈવ ટેન ઇનવર્સ રૂટ ફાઈવ લિમિટ આપો એટલે રૂટ ફાઈવ માઇનસ ટેન જીરો ઓકે પેલા વન એપ્લાય કરશો ને પછી જીરો સદરૂપ આપીએ તો વન બાય ફાઈવ લોગ સિક્સ કારણ લોગ વન જીરો થઈ જશે પ્લસ થ્રી બાય રૂટ ફાઈવ ટેન રૂટ અને ટેન ઇનવર્સ ઝીરોની વેલ્યુ ઝીરો તો આપણને આન્સર મળશે વન બાય ફાઇવ લોક સિક્સ પ્લસ થ્રી બાય રૂટ ફાઇવ ટેન રૂટ ફાઇવ એના પછી એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર પંદર તો નંબરના પ્રશ્નની અંદર એક્સ ઇન્ટુ ઇ રીસ્ટુ એક્સક્વેર છે ડાયરેક સાદુ રૂપ આપી શકાતું નથી પણ એક્સક્વેરનું જો વિકલન કરો ને તો ટુ એક્સ થાય એમાં એક્સ આગળ છે એટલે એક્સ નીકળી શકે તો આપણે ધારી લઈએ ધારો કે જેવું કેન્સલ થશે આ એક્સ અને આપણે ડીટી બાય ટુ લખી શકીએ બીજું કે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પણ નિયત સંકલનની અંદર આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે જ્યારે પણ આપણે ધારીને એક્ઝામ્પલ ગણીએ છે ત્યારે આપણે એને વિકલન કરી આખી રકમને ટીમાં કન્વર્ટ કરીએ છીએ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે લિમિટ પણ બદલવી પડશે કારણ કારણ કે જો આપણી પાસે જે લિમિટ છે એ એક્સની લિમિટ છે હવે રકમને આખી આપણે ટીમાં કન્વર્ટ કરી છે તો લિમિટ પણ કોની હોવી જોઈએ ટીની હોવી જોઈએ એટલે લિમિટ કેવી રીતે બદલવી એ એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે જો કે જો એક્સ બરાબર આપણી પાસે ઝીરો છે પહેલા જીરો તો આપણે આ રકમમાં મૂકી દો જીરો સ્કવેર તો ટી બરાબર પણ શું મળશે જીરો અને એક્સ બરાબર વન મૂકવું તો ટી બરાબર વન નો સ્કવેર અહીંયા સ્ક્વેર એટલે એટલે ટી પણ આપણને મળશે શોર્ટ આ દાખલાની અંદર એવું બન્યું કે જીરો ટુ વન લિમિટ હતી અહીંયા પણ એના એ જ રહે છે પણ જરૂર નથી એ જ રહે લિમિટ બદલાઈ શકે ધારો કે અહીંયા વન ટુ ટુ હોય તો બદલાઈ જાય વન નું વન થાય અને ટુ હોત તો ટુ નો સ્ક્વેર ફોર થાત એટલે લિમિટ વન ટુ ફોર થઈ જાય ઓકે ચાલો હવે આપણે અહીંયા આગળ લિમિટ બદલી અને લિમિટ ઝીરો ટુ વન એક્સડીએક્સ કેન્સલ એટલે ડી બાય ટુ અને ઇ રેસ ટુ ટી વન બાય ટુ અચળ ઇ રેસ ટુ ટીનું સંકલન ઝીરોથી વન એપ્લાય કરીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એપ્લાય કરીએ એટલે વન બાય ટુ ઇ રેસ ટુ વન માઇનસ ટુ ઝીરો એટલે ફાઇનલ આન્સર આવશે વન બાય ટુ ઇ માઇનસ ઇ ટુ વેલ્યુ થશે વન ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર સિક્સટીન સંકલન લિમિટ છે વન ટુ ટુ ફાઇવ એક્સ સ્ક્વેર અપોન એક્સ પ્લસ ફોર એક્સ પ્લસ થ્રી વિદ્યાર્થી મિત્રો જુઓ નીચે દ્વિઘાત છે ઉપર પણ દ્વિઘાત છે એટલે સમાન ઘાત થઈ એટલે કે બંનેનો ઘાત સમાન થયો એટલે અહીંયા આગળ એક એવા પ્રકારનો અનુચિત સમય પદાવલી થશે તો એને આપણે પહેલાં ભાગાકાર કરી અને સમય પદાવલી અને એક નોર્મલ બહુપદીમાં કન્વર્ટ કરવું પડે બરાબર અથવા જો તમે એક તો ભાગાકારની રીત જાણો જ છો બરાબર ભાગાકાર કર અંદર રાખી અને સાદુ રૂપ આપી અને મેળવી શકો છો ઘણી વખત એક્ઝામ્પલ ઇઝી હોય છે તો આપણે એને સરળતાથી કરી શકીએ છીએ તો આપણે ભાગાકારથી તો કરી જ શકીએ છીએ સાથે સાથે જો અહીંયા ફાઇવ અચળ બાર વન ટુ ટુ આ એક્સ સ્ક્વેર લખી શકાય હું અહીંયા આગળ શું કરું છું જો નીચેનું પદ સેટ કરું છું એટલે ફોર એક્સ પ્લસ થ્રી ઉમેર્યા માઇનસ ફોર એક્સ પ્લસ થ્રી બાદ કર્યા અને છેદની અંદર 5 પ્લસ ફોર એક્સ પ્લસ ગયું પાંચ બંનેને અલગ અલગ આપી દઈએ બરાબર તો જો 5 સંકલન વન ટુ વન dx માઇનસ અહીંયા પણ પાંચ ગુણાશે બરાબર એટલે પાંચને આપણે અંદર ગુણી શકીએ છીએ એટલે માઇનસ 4x 3 છેદની અંદર પાડી દઈએ વિદ્યાર્થી મિત્રો આંશિક અપૂર્ણાંક ની રીત બંને સુરેખ છે એક છે રિપીટ થતા નથી એટલે એ અપોન અને બી અપોન લખી અને સુરેખ અવયવની રીતે આપણે એના અવયવ પાડી દઈશું એટલે એનું સંકલન કરીશું હવે જો અનુસંકલન અને આપણે પરિણામ નંબર એક આપીએ છીએ બરોબર હવે આપણે અનુસંકલન તો સરળતાથી થઈ જાય છે આનું જ ફક્ત સંકલન કરવાનું છે તો એનો આપણે અલગથી દાખલો લખી નાખીએ ફાઈવ ઇન્ટુ ફોર એક્સ પ્લસ થ્રી છેદમાં એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ વન તો એનું સાદુ રૂપ આવશે એ અપોન એક્સ પ્લસ થ્રી પ્લસ બી અપોન એક્સ પ્લસ વન હવે આપણે શું કરીએ એનો લસા લઈએ અને સાદુ રૂપ આપીએ તો so 5 ઇન્ટુ ફોર એક્સ પ્લસ થ્રી એ સાથે ગુણાશે એક્સ પ્લસ વન અને બી સાથે ગુણાશે એક્સ પ્લસ થ્રી એક્સ બરાબર આપણે માઇનસ વન મૂકીએ એક્સ બરાબર પહેલાં આપણે શું મૂકીશું માઇનસ વન માઇનસ વન મૂકીએ એટલે અહીંયા માઇનસ ચાર પ્લસ ત્રણ એટલે માઇનસ વન એટલે માઇનસ આ ઝીરો થઈ જશે માઇનસ વન પ્લસ થ્રી એટલે ટુ બી તો બીનું મૂલ્ય મળશે આપણને માઇનસ ફાઈવ બાય ટુ નેક્સ્ટ એક્સ બરાબર હવે માઇનસ થ્રી મૂકીશું તો એક્સ બરાબર માઇનસ ત્રણ મૂકતા માઇનસ ત્રણ મૂકો એટલે માઇનસ બાર પ્લસ ત્રણ એટલે માઇનસ નવ ઇન્ટુ એટલે ફોર્ટી માઇનસ ત્રણ છે એટલે બી કેન્સલ થઈ જશે માઇનસ ત્રણ પ્લસ વન માઇનસ ટુ એ તો એની મૂલ્ય મળશે આપણને પિસ્તાલીસ ભાગ્યા બે તો જુઓ વિદ્યાર્થી મિત્રો એ અને બી બંને મળી ગયા છે હવે પરિણામ એકની અંદર આ ફોર્મેટની જગ્યાએ આપણે આ ફોર્મેટ લખી અને સાદુ રૂપ આપી દઈએ તો પરિણામ એક પરથી પરિણામ નંબર પરથી બરાબર શું લખાશે સંકલન માઈનસ પાંચ ઓકે અહીંયા આગળ સંકલન વન ટુ ટુ આપણે આખી રકમ આ આખી રકમની જગ્યાએ લખી શકીએ આખી રકમ હતી એટલે એ અપોન એક્સ પ્લસ થ્રી એટલે કેટલા પિસ્તાલીસ ભાગ્યા બે અપોન કેટલા માઇનસ ફાઈવ બાય ટુ અપોન એક્સ પ્લસ વન બરોબર આપણે આ પદની જગ્યાએ આ પદ લખી નાખ્યું હવે આપણે નાખીએ બંનેના અલગ અલગ સંકલન આપી દઈએ તો જો ફાઈવ અચળ વન ટુ ટુ વન ડીએક્સ માઇનસ પિસ્તાલીસ ભાગ્યા બે અચળ વન ટુ ટુ વન અપોન એક્સ પ્લસ થ્રી ડીએક્સ માઇનસ ફાઈવ બાય ટુ અચળ વન અપોન એક્સ પ્લસ વન વન ટુ ટુ ડીએક્સ હવે દરેક ટમના સંકલન સરળતાથી થઈ જાય છે પાંચ અચળ વનનું સંકલન એક્સ લિમિટ વન ટુ ટુ પિસ્તાલીસ ભાગ્યા બે અચળ સંકલન થશે લોગ મોડ એક્સ પ્લસ થ્રી લિમિટ આપીએ આપણે તો વન ટુ ટુ ઓકે માઇનસ પાંચ દ્વિતીય અંશ અચળ બાર વન અપોન એક્સનું થાય લોગ મોડ એક્સ એટલે લોગ મોડ એક્સ પ્લસ વન લિમિટ આવશે વન ટુ ટુ દરેકને લિમિટ આપણે એપ્લાય કરી દઈએ ફાઈવ અહીંયા આવશે ટુ માઇનસ વન પિસ્તાલીસ ભાગ્યા બે અંશની અંદર બે મૂકો એટલે લોક ફાઈવ માઇનસ લોક ફોર ઓકે એ ટુ એટલે વન મુક માઇનસ વન મૂકો એટલે ત્રણ ચાર -5/2 log, log, log 2 मुको okay? એટલે log 3 થાય અને -log 4, 2 ओके log બાર લઈ લે એટલે બાત બાકી છે ત્યાં ભાગાકાર થશે એટલે 5 * 1 - 45/2 * log 5/4 - 5/2 log ઓકે અહીંયા આગળ બાર માઈનસ છે ઓકે આ -5/2 આ માઈનસ અહીંયા જ જશે એટલે પ્લસ થઈ જશે ઓકે +5/2 ફરીથી જો આ માઇનસ અંદર જશે એટલે માઇનસ આ માઇનસ ફાઈવ બાય ટુ પાછા આવશે એટલે કદાચ જો આપણે આપવું હોય તો આ બંને રકમમાં ફાઈવ બાય ટુ કોમન નીકળે છે જો ફાઈવ બાય ટુ કોમન નીકાળી દો અહીંથી ટુ ગયા તો અહીંયા ફાઈવ કોમન નીકળે એટલે નાઇન વધશે એટલે આ પાછ ધન થઈ જશે બરોબર ઓકે આપણે માઇનસ સામાન્ય નીકાળીએ છીએ માઇનસ હવે આપણી પાસે અહીંયા આગળ નાઇન લોગ 5 બાય ફોર માઇનસ ફાઈવ બાય ટુ કોમન એટલે લોગ થ્રી બાય ટુ ઓકે તો આપણને આન્સર મળશે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર સેવન્ટીન પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ટુ સેક્સ સ્ક્વેર એક્સ પ્લસ એક્સ પ્લસ ટુ બધાનું સંકલન સરવાળામાં છે એટલે અલગ અલગ આપી શકીએ એટલે આપણે ડાયરેક્ટ ઘણી વખત આપણે બધાને અલગ અલગ સંકલન કરીએ અને પછી લિમિટ આપીએ અથવા દરેકનું સંકલન કરીને પછી એક સાથે લિમિટ આપીએ તો પણ આપણને જવાબ સેમ મળશે જુઓ તો આપણે સંકલન કરી દઈએ આ ટુ અચળ સેક્સ સ્ક્રનું સંકલન શું થઈ જશે ટેન એક્સ એક્સ ક્યુબનું શું થઈ જશે એક્સ રેસ ટુ ફોર બાય ફોર અને ટુનું સંકલન શું થઈ જશે ટુ એક્સ જીરો ટુ ફાઈ બાય ફોર ઓકે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે આન્સર મળી જશે એટલે જરૂરી નથી કે સંકલન બધાને અલગ અલગ આપી અને પછી લિમિટ આપવી ઓકે એક સાથે પણ તમે આ રીતે એપ્લાય કરી શકો છો પહેલાં હું દેખો અપર લિમિટ આપું છું ટુ ટેન પાય બાય ફોર પ્લસ પાય રીસ ટુ ફોર અપોન ફોર રીસ ટુ ફોર અને એક ઓલરેડી ફોર છે જ આપણી પાસે બરાબર પ્લસ ટુ ઇન ટુ ફાય બાય ફોર માઇનસ હવે ઝીરો એપ્લાય કરીએ એટલે ટુ ઇન્ટુ ટેન ઝીરો પ્લસ ઝીરો અપોન ફોર પ્લસ ટુ ઇન્ટુ ઝીરો ઓકે સાદુ રૂપા આપીએ તો પહેલા બ્રેકેટમાં ટુ ટેન પાય બાય ફોર એટલે વન પાય રેસ ટુ ફોર અપોન ચારની પાંચ ઘાત થશે ચારની પાંચ ઘાત એટલે બેની દસ ઘાત લખાય ચારની પાંચ ઘાત એટલે બેનો વર્ગ એની પાંચ ઘાત એટલે બેની દસ ઘાત એટલે એક હજારને ચોવીસ એટલે છેદમાં આવશે એક હજારને ચોવીસ પ્લસ પાય બાય ટુ માઇનસ સાદું રૂપ આપીએ ટેન ઝીરો ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો એટલે પાછળની તમામ પદ ઝીરો થઈ ગયા એટલે આપણો ફાઇનલ જવાબ કે ટુ પ્લસ પાય રેસ ટુ ફોર અપોન એક ચોવીસ પ્લસ પાય બાય ટુ આપણને આન્સર મળશે ઓકે ચાલો નેક્સ્ટ અથવા અહીંયા આગળ આપણે સાદું હોય તો લસા લઈને આપી શકાય અથવા એઝ ઇટ ઇઝ પણ રાખી શકો છો લસા લેતા કોઈ સજાતીય પદ આવશે નહી અઢાર કોસ ટુ એક્સ નું ફોર્મ્યુલા ઓકે એટલે આપણે જો કોસ એક્સ લખીએ તો એની સૂત્ર થાય કોસ સ્ક્ર એક્સ બાય ટુ માઇનસ સ્ક્વેર એક્સ બાય ટુ આવે એની જગ્યાએ અહીંયા ક્રમ બદલેલો છે એટલે આપણે એને માઇનસ કોસે લખી શકીએ બરોબર આનું સૂત્ર થાય માઇનસ કોસેક્ષીરો પણ આન્સર આવશે જીરો નેક્સ્ટ એના પછી નો એક્ઝામ્પલ આગળ હમણાં આપણે એક સેટ કર્યું હતું એવું જ એક્ઝામ્પલ છેદનું વિકલન અંશ દસેક સેટ કર્યું એવો જ દાખલો પેલા તો બંનેને અલગ અલગ આપી દઈએ जीरो टू टू सिक्स एक्स अपॉन एक्स स्क् प्लस फोर डीएक्स त्र बार जीरो टू टू एक्स वन अपन एक्स स्क्र प्लस फोर डीएक्स छेद विकलन करो टू एक्स थर छे त्रे बार ले लो जो त्र अचांक बार जीरो टू 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 एक्स एक्स स्क्वायर प्लस फोर डीएक्स त्रेडी बार है जीरो टू टू वन अपॉन એક્સક્વેર ચાર એટલે બેનો વર્ગ dx. ઓકે સાદુ રૂપ આપીએ સંકલન કરીએ તો છેદનું વિકલન અનસેટ થઈ ગયું વન અપોન એક્સ પ્લસ એ એટલે વન અપોન એ ટેન ઇન વર્ષ એક્સ બાય એ આ થ્રી અચળ આનું સૂત્ર થાય લોગ મોડ છેદ એટલે એક્સ સ્ક્વેર પ્લસ ફોર લિમિટ જીરો ટુ ટુ પ્લસ થ્રી વન અપોન એટલે ટુ ટેન ઇન વર્ષ એક્સ બાય એટલે એક્સ બાય ટુ અને એને લિમિટ આપીશું આપણે જીરો ટુ લિમિટ આપીએ એટલે અહીંયા આગળ જુઓ થ્રી અચળ લોગ બે નું વર્ગ ચાર ને ચાર આઠ એટલે ટુ બાય ટુ એટલે ઓકે હવે આપણે અહીંયા એટ મા છે લોગ એટ માસ લોગ ફોર લોગ ને બહાર લઈ લઈએ બાય ફોર એટલે આપણને આન્સર મળશે 3 into log 8 by 4 minus plus 3 by 2 plus 3 by 2 10 inverse 1 10 inverse 1 is like pi by 4 and 10 inverse 0 is like 0 is like pi by 4 minus 0 the final answer say 3 log 2 plus 3 pi by 8 ok next example number 20 0 to 1 લિમિટ આપીશ છે આપણને સંકલન શોધવાનું છે એક્સ ઇ રેસ ટુ એક્સ પ્લસ સાઈન ફોર તો નિયમ પ્રમાણે આપણે બંનેને અલગ અલગ સંકલન આપી દઈએ ઓકે તો જો અહીંયા આગળ શું થશે સંકલન જીરો ટુ વન એક્સ ઇ રેસ ટુ એક્સ ડીએક્સ જીરો ટુ વન એક્સ ઇ રેસ ટુ એક્સ ડીએક્સ પ્લસ જીરો ટુ વન સાઈન પાઇએક્સ બાય ફોર સાઈનનું સંકલન તો આપણને ખબર છે ડાયરેક્ટ થઈ જશે માઇનસ કોસ પાય એક્સ બાય ફોર અને સ ગુણકો ભાગી નાખીશું બરાબર એટલે આ થઈ જશે હવે અહીંયા આગળ એક્સ એક્સ અને ઈ ગુણાકારમાં છે શું કરીશું તો યુવિ વાળી મેથડ આપણે ભણી ગયા આગળ ઓકે તો એ રીતે પણ એપ્લાય કરી શકાય અથવા જો આપણે આને પદ સેટ કરીએ ઝીરો ટુ વન એક ઈ ટુ એક્સ વાળી મેથડ હતી એમાં વિધેય અને બાજુમાં એનું વિકલન તો ધારો કે આપણે આ એક્સ લખીએ બરાબર બાજુમાં ઓકે અહીંયા આગળ શું હોવું જોઈએ માઇનસ વન અને પ્લસ વન ડીએક્સ લખી શકીએ હું હવે આ આપણું વિધેય થઈ ગયું અને આ વિધેયનું આ વિકલન વન બાજુમાં થઈ ગયું અને બંનેનું સાદું રૂપ આપો એટલે એક્સ પણ મળશે આપણને ઓકે અને ઝીરો ટુ વન સાઈન પાય બાય પાય એક્સ બાય ફોર તો સાઈનનું સંકલન શું થાય માઇનસ કોસ પાય એક્સ બાય ફોર બરાબર અને એને લિમિટ આપશો આપણે કેટલી આવશે લિમિટ ઝીરો ટુ વન અને સ ગુણક વડે ભાગી નાખો તો સગુણક શું થશે અહીંયા આગળ પાય એક્સ પાય બાય ફોર એટલે ફોર અપોન પાય આપણે બહાર લખી શકીએ આ રીતે ફરીથી જુઓ સાઈનનું સંકલન માઇનસ કોસ પીએક્સ બાય ફોર સગુણક વડે ભાગો એટલે પાય બાય ફોર એટલે ફોર અપોન પાય અને લિમિટ જીરો ટુ વન હવે અહીંયા સંકલન થઈ ગયું છે જુઓ ઈ fx ટુ એક્સ એફએક્સ એફએક્સ એટલે એક્સ માઇનસ વન એને લિમિટ આપશો ઝીરો ટુ વન અને ફોર અપોન ફાઈવ આ માઇનસને આપણે બહાર લઈ લઈએ એટલે અહીંયા આગળ માઇનસ ફોર અપોન ફાઈવ કોસ એક્સ બાય ફોર એને લિમિટ આપશું ઝીરો ટુ વન હવે બંનેને આપણે એક સાથે લિમિટ આપી દઈએ ચલો પહેલાં વન લિમિટ એટલે ઈ રેસ ટુ વન વન માઇનસ વન માઇનસ ઝીરો મૂકો એટલે ઈ ટુ ઝીરો અને ઝીરો માઇનસ વન ઓકે -4/π एज इट इज 1 मुको એટલે અહીં આવશે cos π/4 - 0 मुको એટલે અહીં આવશે cos 0 સાદુ રૂપ આપીએ તો 1 - 1 અહીંયા થશે 0 - e^0 એટલે 1 ब्रैकेट માં -1 -4/π cos π/4 એટલે 1/√2 cos π/4 ની વેલ્યુ 1/√2 cos 0 ની વેલ્યુ 1 અંદર ગુણી દીધી અહીંયા -- થશે + -4π√2 ओके एंड --+ 4 / π सदुरुप अपी અહીંયા આગળ તો જો આ 1 - 2√2 વડે 1√2 કેન્સલ થાય એટલે નીચે π + 4 / π આપણ જવાબ સાચો અથવા π નો લસા લઈ લો તો આપણને જે આન્સર મળે એ પણ આન્સર લખી શકાય એટલે π લસા લઈએ તો અહીં આવશે π - 2√2 + 4 ઓકે નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ જુઓ એકવીસ અને બાવીસ વિદ્યાર્થી મિત્રો એનસીક્યુ છે અને ખૂબ સરળ છે વન અપોન્ટ વન પ્લસ એક્સ એટલે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે કોની ફોર્મ્યુલા છે આ ટેન ઇન વર્ષ એક્સ એમાં લિમિટ આપી દો વન થી રૂટ થ્રી લિમિટ આપો એટલે ટેન ઇન વર્ષ રૂટ થ્રી માઇનસ ટેન ઇન વર્ષ વન ટેનનું મૂલ્ય રૂટ થ્રી ક્યારે થાય તો સિક્સટી ડિગ્રી એટલે કે પાય બાય થ્રી માટે તો અપાય બાય થ્રી અને અપાય બાય ફોર ઓકે લસા લઈને સાદુ રૂપ આપો એટલે લસા કેટલા આવશે બાર ચાર ઓછા ત્રણ એટલે એક એટલે ફિફ્ટીન ડિગ્રી પરંતુ આપણે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ ડીએક્સ આ બેનો વર્ક થશે અને આ થશે થ્રી નો વન અપોન એક્સક્વેર પ્લસ એ એટલે વન અપોન એ ટેન ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સ ગુણકોડે ભાગીશું એટલે પહેલાં આપણે જો સગુણકોડે ભાગી નાખ્યા વન બાય એ એટલે ટુ ટેન ઇન વર્ષ એક્સ બાય એટલે થ્રી એક્સ બાય ટુ અને એને આપણે લિમિટ એપ્લાય કરીએ ઝીરો ટુ ટુ બાય થ્રી લિમિટ એપ્લાય કરીએ આગળ વન બાય સિક્સ એઝ ઇટ ઇઝ ટેન ઇન વર્ષ થ્રી બાય ટુ તો છે જ એને મલ્ટી કરો એક્સિ વેલ્યુ ટુ બાય થ્રી મૂકો માઈનસ ટેન ઇન વર્ષ ઝીરો ટેન ઇન વર્ષ તો ઝીરો થશે અને અહીંયા આગળ થઈ જશે 1 એટલે 1/6 tan ઇનવર્સ 1, by 6, 10 1 minus 0 tan ઇનવર્સ 1 minus 0 tan ઇનવર્સ 1 એટલે π/4 એટલે 1/6 π/4 એટલે ફાઈનલ આન્સર આવશે π/24 ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો એકદમ સરળ એક્સરસાઈઝ હતી અને બધા જ કોન્સેપ્ટ ફોર્મ્યુલા જો આગળ છે સ્ટાર્ટિંગમાં આપણે સાત પોઈન્ટ એક બે ત્રણમાં જે એક્ઝામ્પલ્સ જોઈએ એને રિલેટેડ બસ ફક્ત ડિફરન્ટ છે આપણે અહીંયા આગળ લિમિટ એને એપ્લાય કરવી ઓકે તો આપણી એક્સરસાઇઝ સાત પોઈન્ટ નવ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે